વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર પુનરાવર્તન કરવાના મિત્રો તો એકરૂપ કોને કહેવાય તો જેમના માપ અને કદ બંને વસ્તુ કેવી હોય સરખી બરાબર તેવી આકૃતિને શું હતા આપણે એકરૂપ આકૃતિ હતા સમરૂપ આકૃતિ કોને કહેવાય તો જેમના આકાર જ સરખા હોય પણ માપ એટલે કદ સરખા હોય નહીં તો તેવી આકૃતિને આપણે શું કહેતા હતા સમરૂપ આકૃતિ કહેતા હતા અને પછી મૂળ આપણે જે કઈ ચેપ્ટર છે એ ચેપ્ટર ત્રિકોણ નામનું છે તો એના સમરૂપ ત્રિકોણ માટેની વ્યાખ્યા તો જે બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તથા અનુરૂપ બાજુઓના માપ કેમાં હોય સમ પ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણ કેવા ત્રિકોણ કહેવાય સમરૂપ ત્રિકોણ કહેવાય અહીંયા તમને સ્પેશિયલી ત્રિકોણ માટેની જ વાતચીત કરેલી છે જો કદાચ તમને અહીંયા બહુકોણ કહે તો એની એ જ વસ્તુ જે આપણે ત્રિકોણ શબ્દ છે ત્યાં તમારે શું વાપરી દેવાનું છે બહુકોણ શબ્દ વાપરી દેવાનો છે વ્યાખ્યા બંને સમાન જ છે ખાલી અહીંયા શબ્દમાં જ ફેર છે તો આ સમરૂપ ત્રિકોણ અથવા તો બહુકોણ થવા માટેની બે શરત છે પહેલી શરત કઈ તો ખૂણાઓના માપ કેવા થવા જોઈએ સમાન અને બાજુઓના માપ કેમાં થવા જોઈએ સામ પ્રમાણમાં એટલે એમના ગુણોત્તર તમને બધા જ કેવા મળવા જોઈએ સરખા તો તેવા ત્રિકોણ અથવા તો બહુકોણને શું કહેવાય સમરૂપ છે એવો કહેવાય હવે આપણે જોઈશું પ્રમેય છ પોઈન્ટ એક આજે જેટલા કઈ પ્રમેયના સ્ટેટમેન્ટ જોઈએ છે એ બધા જ સ્ટેટમેન્ટ આપણે એક્ઝામ્પલની અંદર ઉપયોગ કરતા જ હોઈએ છીએ મિત્રો કંઈક ને કંઈક અંશે બરોબર છે પણ સૌથી મહત્વની વસ્તુ છે જો સ્ટેટમેન્ટ તમને યાદ હશે તો અને અને તો જ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ વસ્તુ તમને ખ્યાલ આવે તો એના માટે આપણે જોઈએ પ્રમેય છ પોઈન્ટ એક સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમાય અથવા તો એનું બીજું નામ છે થેલ્સ પ્રમેય તો પ્રમેય સ્ટેટમેન્ટ શું કહે છે તો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખા ખંડો તે બાજુમાં વિભાજન કરે છે આ શું કહે છે પ્રમેય છ પોઈન્ટ એક પ્રમેય ત્રિકોણ છે દાખલા તરીકે આ એક નાનું અમથું ત્રિકોણ બતાવીને સમજાવી દઉં આ ત્રિકોણ છે ત્રિકોણમાં એક બાજુને સમાંતર હોય આ બાજુને સમાંતર જોઈએ કોઈ રેખા દોરું તો એ બાકીની બે બાજુ પ્રમાય છ પોઈન્ટ બે શું છે તો થેલ્સ નું પ્રતિક પ્રમાય એટલે એનાથી ઉલટું જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને કેવી હોય છે સમાંતર પ્રમાય છ પોઈન્ટ એક કરતા ઉલટું જો સમાન ગુણોત્તરમાં તમારું વિભાજન થાય તો એ ત્રીજી કેવી હોય હોય સમાંતર એ કોણ કઈ છે હવે આનો જ ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણવાના હોય છે જે આપણે આગળ જોઈશું મિત્રો એના પછી હવે થોડીક શરતો તમે ધોરણ નવ ની અંદર પણ ભણી ગયા છો એવી એવી શરતો છે કઈ નવીન છે નહીં તો એમાં તમે ધોરણ નવ ની અંદર પણ ભણી ગયેલા હતા ભાઈ ખો 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 સરત અથવા તો ખો ખો શરત અથવા તો કાક બા સરત બા 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 સરત તો એવી જ રીતના છે અહીંયા પ્રમાય છ પોઈન્ટ ત્રણ કે જેનું નામ ખો 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 શરત પણ કહેવામાં આવે છે એટલે પ્રમાય છ પોઈન્ટ ત્રણ ને બીજું નામ કહે તો ખો 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 પ્રમાય અથવા તો ખો 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 શરત મુજબ ઓળખવામાં આવે છે તો જોઈએ તો જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય

તો પણ બંને ત્રિકોણ સમૃપ્ત થાય છે ખાલી બે ખૂણા સમાન હશે તો પણ તમારા માટે આગળ વાતચીત કરશું પ્રમાય છ પોઈન્ટ ચાર એને બાદ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો તો જે બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમ સમપ્રમાણમાં હોય પેલા ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની બાજુઓ સાથે કેવા હોય સમ સમપ્રમાણમાં હોય એટલે બતલંબા બધા જ ગુણો તમને કેવા મળે સરખા તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની તે બંને ત્રિકોણ પણ કેવા થાય છે સમરૂપ ત્રિકોણ બને છે મિત્રો અને એના પછી છે પ્રમેય છ પોઈન્ટ પાંચ હમણાં જ આપણે વાતચીત કરીએ ખાલી એક ખૂણો હોય તો સમરૂપ થાય નહીં ખાલી ખૂણો ને તો એની સાથે બે બાજુઓ પણ સમાન હોવી સમરૂપ હોવી જોઈએ તો પ્રમાય છ પોઈન્ટ પાંચ શું કહે છે ભાઈ તો જો કોઈ ત્રિકોણનો એક એક ખૂણો બીજા ત્રિકોણના ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓના અંતર્ગત હોય તો તે બાજુઓ સમ પ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણ કેવા કહેવાય સમરૂપ છે એવું કહેવાય મતલબમાં ત્રિકોણનો એક ખૂણો અને તેમની અંતર્ગત બે બાજુ એ બીજા ત્રિકોણના એક ખૂણાને તેમની અંતર્ગત બે બાજુ સાથે કેવું હોય ખૂણા સમાન અને બાજુઓ સમ પ્રમાણમાં હોય તો આપેલા બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે એવું કહેવાય છે મિત્રો અને આ બધે જ શરતોને આધીન આપણે આગળ એક્ઝામ્પલ પણ જોવાના છીએ મિત્રો પ્રમાય છ પોઈન્ટ છ ભાઈ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે આ પ્રમાણે આપણે જ્યારે આગળનો લેક્ચર જોયો એની અંદર આપણે સાબિત કરીને પણ જોઈ ગયા પરીક્ષાની બાબતે આ પૂછાવા લાયક પણ છે સાબિત કરવા માટે બરોબર છે એટલે આ તૈયાર કરી રાખો બે ક્ષેત્રફળનો તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે આ વસ્તુ ખાસ યાદ રાખજો બીજો પ્રમેય છ પોઈન્ટ સાત તો જો કાટકોણ ત્રિકોણમાં કાટખોણો બનાવતા શિરો કર્ણ પર વેધ દોરેલ હોય તો વેદથી બંને તરફ બનતા ત્રિકોણો મૂળ ત્રિકોણ ને સમરૂપ હોય સાથે તે એકબીજાના પણ કેવા હોય છે સમરૂપ હોય છે મિત્રો અને મોસ્ટ આઈમપી પ્રમાય જે એક્ઝામ લાયક હોય તેવો પ્રમાય પ્રમાય છ પોઈન્ટ આઠ માર્ચ બે હાજર વીસ ની અંદર ખાસ યાદ રાખજો માર્ચ બે હજાર ની અંદર આ પ્રમેય પૂછાઈ ગયેલો છે ચાર ગુણ ની અંદર પ્રશ્ન પૂછાય છે કે ભાઈ કાટકોણ ત્રિકોણ અથવા તો પાયથાગોરસનો પ્રમેય પ્રમાય ત્યાં તમને એવું જરૂર નથી કે દર વખતે ભાઈ પાયથાગોરસનો પ્રમેય ત્યાં તમને કોઈ પણ સાંકેતિક ભાષામાં પણ પૂછાય પણ કઈ રીતના હોય તો પ્રમેય છ પોઈન્ટ આઠ નું સ્ટેટમેન્ટ છે ભાઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે જ્યાં તમને સાંકેતિક ભાષામાં તમને બતાવી દે કે ભાઈ કોઈ પણ એક તમને ત્રિકોણ લઈ લે ભાઈ દાખલા તરીકે એબીસી લઈ લે તો એસી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ એબી બી પ્લસ બીસી સ્કવેર છે એવું સાબિત કરો અથવા તો ખૂણો બી કાટખૂણો છે અથવા તો ખૂણો એ કાટખૂણો આપ્યો હોય તો એને અનુસંધાનમાં તમારે સાબિત કરવાનું થાય મતલબમાં જે ખૂણો કાટખૂણો આપે એની સામેની બાજુ કર્ણ બને તો પેલા રફલી આકૃતિ દોરીને મિત્રો પેલા સમજી લેવું કયો કર્ણ છે અને કઈ બે બાકીની બાજુ બને છે અને પછી તમારે સાબિત કરવા જવું પ્રમાય એકદમ ઈઝી છે પણ ખાસ ભૂલ ન કરતા હવે આપને પૂછ્યું એ કંઈક અલગ અને લખી દઈએ કંઈક અલગ ને પછી એમ વિચારીએ કે આપણે તો ચારે ચાર ગાંઠ ગુણપુરા પણ એવું મળતા નથી તમને એમાં એક પણ માર્ક્સ મળવા પાત્ર રહેશે નહીં રાખજો મિત્રો એના પછી પ્રમાય આવે છે પાયથાગોરસનો તો જો એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય તો પેલી બાજુની સામેનો ખૂણો કેવો હોય કાઠ ખૂણો હોય છે અને આપણે પાયથાગોરસનો નું તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર મિત્રો હવે આપણે એક્ઝામ્પલ પણ થોડાક જોઈ લઈએ અને પુનરાવર્તન કરીએ હવે આપેલ આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણા P ની કિંમત શોધો તમને અહીંયા બે આકૃતિ આપી દીધી છે એક તો ત્રિકોણ ABC જેમાં AB નું માપ 3.8 BC નું માપ 6 અને AC નું માપ 3 વર્ગમૂળમાં 3 એવી જ રીતના ત્રિકોણ PQR જેમાં P PQ નું માપ 12 તમારે અહીંયા ખૂણા પી નું માપ મેળવવાનું છે તો સૌ પ્રથમ તો આપણને અહીંયા પણ ત્રણ બાજુના માપ આપ્યા છે અહીંયા પણ ત્રણ બાજુના માપ આપ્યા છે તો બાજુઓની મદદથી આપણને મળી શકે તો પ્રમાય છ પોઈન્ટ ચાર બા બા પ્રમાય નો આપણે ઉપયોગ કરી શકીએ તો એના માટે શું સરસ છે અહીંયા સી એટલે માટે એસી ના છેદમાં શું લખાય પીઆર એસી માપ ત્રણ વર્ગમૂળ ત્રણ અને આનું છ વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ કેન્સલ અને ત્રણ દો ને છ ઉપર કઈ નો વધે તો એક તેથી ગુણોત્તર કેટલો મેળો એક ના છેદમાં બે કયો એસી ના છેદ માં પીઆર એવી બીજો ગુણોત્તર હવે જુઓ બીસી અને પી ક્યુ તો આપણે લખી શકાય બીસી ના છેદમાં પી ક્યુ બીસી નું માપ છ પીક્યુ નું માપ બાર છ દુ બાર ઉપર કાંઈ નો વધે તો એક તેથી એક ના છેદ માં બે હવે ત્રીજો એક જ ગુણોત્તર વધ્યો કયો એ બી અને ક્યુ આર તો એ બી

એ ના છેદમાં ક્યુઆર બધી જ વસ્તુ કેવી થાય છે સરખી તેથી આપણે લખી શકાય કે બા મુજબ ત્રિકોણ એ બીસી સમૃપ હવે ત્રિકોણ એ ને સમૃપ કયો થાય ત્રિકોણ તો ચાલો હવે આમાં જુઓ સી એ અહીંયા પણ છે ને એ અહીંયા પણ છે બરાબર તો એની સાથે પીઆર તો અહીંયા ક્યુઆર તો એની સાથે કયો આવશે આર હવે સી આયા પણ છે સી અહીંયા પણ છે આમાં પણ પી છે બંને સી ની સાથે કયો આવશે કયો ક્યુ એટલે સમૃદ્ધ થાય છે સમરૂપ હોય તો હવે આપણે ખૂણા પી નું માપ જોતું હોય તેથી ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ શું થાય ખૂણો પી તો ખૂણા સી નું માપ જોતું હોય તો ખૂણો સી ઇક્વલ ટુ એકસો એસી માઇનસ ખૂણો એ માઇનસ ખૂણો બી કારણ કે આપણને એ અને બી ની માપ આપ્યું છે તો સી નું માપ જોતું હોય તો નોર્મલી આપણે બધાને ખબર છે ત્રિકોણ એ ના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી અંશ એમાંથી ત્રીજા ખૂણા માપ જોતું હોય તો બાકીના બે ખૂણાનો સરવાળો તમારે એમાં શું કરવું પડે બાદ કરવો પડે તેથી એકસો એસી માઇનસ ખૂણા એનું માપ એસી અને ખૂણા બી નું માપ સાઠ માઇનસ એસી માઇનસ સાહીઠ કેટલા થાય માઇનસ એકસો ચાલીસ તેથી મિત્રો એકસો એંસી માઇનસ એકસો ચાલીસ કરો તો કેટલા મળે ચાલીસ અંશ આમ તમને ખૂણા પીની કિંમત કેટલી મળે છે ચાલીસ અંશ મળે છે ખૂણો સી અને ખૂણો પી બે સરખા જ છે અહીંયા આપણે ખૂણા સી ની કિંમત મેળવી એ જ વસ્તુ કોની હશે ખૂણા પીની પણ કિંમત હશે તો માટે મિત્રો ખૂણો પી ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા મળે ચાલીસ અંચ નેક્સ્ટ એક ઉદાહરણ જોઈ લઈએ કે દૂર જઈ રહી છે જો વીજળીનો ગોળો જમીનના સમતલથી ત્રણ પોઈન્ટ છ મીટર ઊંચે હોય તો ચાર સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો મિત્રો તો હવે હવે અમે અહીં આકૃતિ દોરી છે જેમાં એ બી તમારો શું છે વીજળીનો થાંભલો અહીંયા આપણે ધારી લઈએ ધારો કે વીજળીનો થાંભલો વીજળીનો થાંભલો કયો છે એ બી છે તથા સીડી એ ચાર સેકન્ડ ચાલ્યા બાદ છોકરીની શું છે છોકરી ચાલે છે ને ચાર સેકન્ડ દૂર ચાલ્યા બાદ છોકરીની સ્થિતિ છે બરોબર તથા ડીઈ એ છોકરીનો પડછાયો છે બરોબર શું કીધું એ બી તમારો વીજળીનો થાંભલો છે અને વીજળીનો થાંભલામાં આપણે કેટલા ત્રણ મીટર ઊંચો છે વીજળીનો ગોળો એટલે એ બી તમારું કેટલું થશે ચાર સેકન્ડ ચાલ્યા બાદ છોકરીની સ્થિતિ એટલે છોકરીની લંબાઈ ચાર એટલે સીડી કેટલું છે નેવું સેમી હવે મીટરમાં છે આ સેમીમાં છે તને મીટરમાં ફેરવી દઈએ એટલે જીરો પોઈન્ટ નવ મીટર ડી ઈ તમારું શું છે પડછાયાની લંબાઈ એ વસ્તુ તો તમારે મેળવવાનું છે અને બીડી એ તમારું અંતર તો તમને આપી છે એક પોઈન્ટ બે મીટર નથી આપ્યું પણ સમય આપ્યો છે કેટલો ચાર સેકન્ડ કેટલો ચાર સેકન્ડ બરોબર તો આપણે બીડીની કિંમત મેળવવી હોય તો બીડીની કિંમત ઝડપ ગુણ્યા સમય ઝડપ કેટલી એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડ અને માપ મળી ગયું સીડી નું માપ મળી ગયું બીડીનું માપ મળી ગયું તમારે માપ મેળવવાનું છે ડીઈ નું તો તમારે ડીઈ નું માપ મેળવવાનું છે હવે જોઈએ તો અહીંયા તમારી પાસે

એટલે ખૂણો ઇઝ ઇક્વલ ટુ ખૂણો ઈ અહી લખી દેવાય સામાન્ય ખૂણો બીજી વસ્તુ ખૂણો બી ઇજ ઇક્વલ ટુ ખૂણો ડી બંને જમીન સાથે તો કેવા હોય શિરોલંબ સ્થિતિમાં જ હોય બરાબર એટલે ખૂણો બે અને ખૂણો ડી બંને કેટલા થાય થાય બે ખૂણા તમને સમાન મેળા તેથી આપણે લખી શકાય ખો ખુ સરત મુજબ બંને ત્રિકોણ કયું ત્રિકોણ એ બી ઈ ત્રિકોણ કયું થાય તો સીડીઈ બંને ત્રિકોણ તમને કેવા મળે સમરૂપ બને છે સમરૂપ ત્રિકોણ હોય તો એમના અનુરૂપ માપ પણ તમને કેવા મળે છે સમ પ્રમાણમાં મળે છે તો આપણે લખી શકાય તો માપ કોનું આપ્યું છે એ બી નું આપ્યું છે તો એબી તો એ બી ના છેદ શું આવશે સીડી અને બીજું માપ તમારે માપ કેનું આપ્યું છે બીડી નું માપ આપ્યું છે

हम आप प्लस डीई ने बराबर ने पेली बाजू लाइ जाइए तो माइनस मैनस ए चार डीई मईनस डीई बराबर चार पॉइंट आठ चार डीई मे एक डी जाए तो तर डीई बराबर चार पॉइंट आठ तेई बराबर चार पॉइंट आठ छदमा त्रन સોળતેરી અડતાલીસ એટલે કેટલા આવશે એક પોઈન્ટ છ આમ મિત્રો તમને પડછાયાની લંબાઈ કોની લંબાઈની પડછાયાની લંબાઈ કેટલી એક પોઈન્ટ છ મીટર જેટલું મળે છે નવો એક એક્ઝામ્પલ એક નિશ્રણી દીવાલને અઢેલીને એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી બે પોઈન્ટ પાંચ મીટર દૂર રહે અને તેનો ઉપરનો છેડો જમીનથી છ મીટર ઊંચે એક બારીને અડકે તો નિશરણીની લંબાઈ શોધો હવે મિત્રો મેં આકૃતિ દોર્યું તમને કીધું છે કે ભાઈ એક દિવાલ છે દિવાલ અડકીને આપણે રાખવાની છે તો એસી તમારી શું બને છે નિશરણી તો એ ધારી લઈએ ભાઈ ધારો કે એસી નિશરણી છે બરાબર છે તથા એ બી શું છે દિવાલ છે અને દિવાલથી કેટલી બે પોઈન્ટ તમારે બે પોઈન્ટ પાંચ મીટર દૂર અડાડવાનો હતો એટલે બીસી બરાબર શું બનશે બે પોઈન્ટ પાંચ મીટર અને જમીન થી છ મીટર ઊંચી તમારે શું છે બારી આવેલી છે એટલા માટે તમને અહીંયા એ આપેલું છે છ મીટર બીજી વસ્તુ જમીન સાથે દીવાલ કેવી હોય શિરોલમ દિશામાં તો ત્રિકોણ એ માં ખૂણો બી બરાબર કેવો નેવ તેથી પાયથા ગોરસ પ્રમય મુજબ હમણાં આપણે પાયથાગોરસના ના વાતચીત કરી એમાં શું હતું પાયથાગોરસનો ના કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય અહીંયા કર્ણ કયો છે એસી તેથી એસી નો વર્ગ બરાબર એબી બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર જેટલો હોય આપણે એસી સ્ક્વેર એટલે એસી ની કિંમત તો મેળવવાની એટલે એસી બરાબર શું લખાય ચાલો એ બી ની કિંમત છ તેથી છ નો વર્ગ અને બીસીની કિંમત બે પોઈન્ટ પાંચ તેથી બે નો વર્ગ તેથી એસી સ્ક્વેર છ નો વર્ગ છત્રીસ બે પોઈન્ટ પાંચ તો 25 ના છેદમાં દસ 25 નો વર્ગ છસો 10 દસ નો વર્ગ સો પણ છેલ્લે થી બે પોઈન્ટ કાપો એટલે કેટલા થાય છ સરવાળો કરો મિત્રો છત્રીસ પ્લસ કેટલા થાય છ બેતાલીસ એટલે બેતાલીસ પરંતુ આપણે તો લંબાઈ એટલે ખાલી એસી કિંમત જોઈએ છે અહીંયા તો એસી સ્ક્વેર તો બંને બાજુ હવે શું કરશું આપણે છેદમાં સો બેતાલીસ પચીસ નું વર્ગમૂળ કાઢી લેવાનું અને દસ સો નું વર્ગમૂળ કાઢી લેવાનું બેતાલીસ પચીસ નો વર્ગમૂળ આપણને નીકળે બેતાલીસ પચીસ નું વર્ગમૂળ કેટલું નીકળે તો પાસઠ બરોબર અને સોનું વર્ગ કેટલો નીકળે દસ તો છે આપણે એક પોઈન્ટ કાપી લેવાનું એટલે છ પોઈન્ટ પાંચ બરોબર અને આ તમારું શું થાય મીટર આમ તમને નિશાની લંબાઈ કેટલી મળે છ પોઈન્ટ પાંચ મીટર